પીઆઈ સોનારાની 24 કલાકમાં બદલી રોકાવો, આહીર સમાજનું અલ્ટિમેટમ. રાજકોટમાં પરાબજારમાં ભાજપના અગ્રણી દિનેશ કારિયાને માર મારવાની ઘટના બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સોનારાની સરકાર દ્વારા બદલી કરી નાખવામાં આવતા આહીર સમાજે આ વિવાદમાં ઝંપલાવ્યું છે અને આજે 24 કલાકમાં બદલી રોકવાની માંગણી સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું. મારું નામ આહીર અહેમદ લોખીલ, અખિલ ભારતીય યદુવંશી મહાસભા ગુજરાત અધ્યક્ષ. જે 2 દિવસ પહેલાં જે પીઆઈ સોનારા સાહેબની જે મુદ્દો આખો બન્યો છે, જે કાર્યભાઈ આહીરે ભાજપના જે આગેવાન દ્વારા જે ટૂંકમાં સરસ કાર્ય જે સાહેબ સોનારા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના જે રાજકીય આગેવાન દ્વારા જે અટકાયત અને બદલી કરવામાં આવી છે, તે બદલીની અટકાયત કરવામાં આવે તેવી માંગ અમારા આહીર સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. અને જો આ અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા સમયમાં અમે સમાજ જે નક્કી કરશે એ રસ્તે અમે ચાલવા તૈયાર છીએ. જય મુરલીધર. ખાસ કરીને સમાજની દ્રષ્ટિએ જે પોલીસ કર્મી પર જે નિષ્ઠાવાન, જે ખાસ કરીને બહુ સારી એવી કામગીરી કરતા પોતાની ફરજ પર પોતે જે કાર્ય કર્યું છે એ બદલ, અને પ્લસ સોનારા સાહેબને ખાસ આજે આ એક બદલી નહીં પણ આજે 9મી બદલી છે, તો એની સાથે શા માટે આવું અન્યાય કરવામાં આવે છે? ખાસ કરીને સમાજ વતી અમે લોકો આજે પોલીસ કમિશનર સાહેબ પાસે એક વિનંતી કરવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને કે જે સર આ વસ્તુ થઈ રહી છે કે આજે એક સામાન્ય વ્યક્તિ, હવે કોઈ પણ પોલીસ વાળા જે છે એક બીજા ઉપર આંગળી ચિંતા કે કોઈ પણ ઉપર કાર્યવાહી કરતા આજે સંકોચ અનુભવશે, તો ખાસ કરીને પોલીસ લોકોને છૂટછાટ, મીન્સ કે એને બિરદાવો નહીં તો કઈ નહીં, પણ ખાસ કરીને એને જે કાર્ય કરે છે એમાં એને અટકાયત, મીન્સ કે એ વસ્તુ ન કરો. આજે પોલીસ કમિશનર પ્લસ સરકારને ખાસ એક વિનંતી છે કે આ વસ્તુ જે થઈ રહી છે ખોટી છે. આજે ખાલી આહીર સમાજ નહીં પણ આખા રાજકોટમાંથી સોશિયલ મીડિયામાં ઘણા બધા મેસેજીસ ફરી રહ્યા છે સર સાથે કે ભાઈ અમે સપોર્ટ કરીએ છીએ સોનારા સાહેબને, અને આની પહેલા બી મોરબીમાં બી સોનારા સાહેબ સાથે આ જ વસ્તુ થઈ હતી. તો આ વસ્તુ એક નિષ્ઠાવાન પોલીસ કર્મી સાથે આ વસ્તુ થાય એ યોગ્ય ન ગણાય, એટલે એક અમારી નમ્ર અપીલ છે કે બને ત્યાં સુધી સોનારા સાહેબની બદલી ના કરો.